નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. દેશનું વિકાસ મોડેલ કહેવાતું ગુજરાત આજે ગાઢ અને ગુંડાગીરીના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. કેમ કે ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાતની અસ્મિતાનો ચીરહરણ થયું છે. લોકતંત્રના મંદિરમાં જે રીતે નજીવી બાબતે પ્રજાના પૂછૂટેલા જ પ્રતિનિધિઓ આમને સામે આવી ગયા, તેને જોતા ગુજરાતની જનતા પણ શરમ અનુભવતી હશે અને કદાચ કહેતી હશે કે શું આ છે આપણા ગાંધીનું ગુજરાત. વાત ગમે તે હોય, પરંતુ તેને રજૂઆત કરવાની પણ એક પ્રક્રિયા હોય છે. હિંસાત્મક રીતે વર્તવું તે પ્રજાના પ્રતિનિધિને શું શોભા દે છે ખરું? પછી તે ભાજપના ધારાસભ્યની હોય કે કોંગ્રેસના ધારાસભ્યની, તમામે ગ્રહની ગરિમા જાળવવી જરૂરી છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિ જ આ પ્રકારે ગુંડાગીરી પર ઉતરી આવે તો સામાન્ય જનતાનું શું થશે? શું ગ્રહમાં ગાળાગાળી કરવી તે આપણા સંસ્કાર છે? શું દેશમાં વિકાસના મોડેલ તરીકે ઓળખાતું ગુજરાત ગાઢ અને ગુંડાગીરીનું મોડેલ છે? આજ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. આજે વિધાનસભામાં ગૃહમાં ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારી મામલે વિધાનસભા અધ્યક્ષે આકરી કાર્યવાહી કરી છે. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મારામારી કરનારા ધારાસભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરીડર અને પ્રતાપને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે, જ્યારે કલોલથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો વિધાનસભા પરિષદમાં પણ પ્રવેશ કરશે તો તેમની સામે કાર્યવાહી અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મને એવું લાગે છે કે એમના વિખવાદોના કારણે આખો ઝઘડો એ શૈલેષભાઈ કેમ નથી બોલવા દેતા? આ પ્રકારની વાતો શૈલેષભાઈ ખુદે ગ્રહ પર બોલ્યા છે, એની વાત કરું છું. ગ્રહની અંદર બોલ્યા છે, એમણે વાત કરી છે કે મેં એવું કહ્યું કે એમને પહેલા બોલવા દો વિક્રમભાઈને, ત્યારે અધ્યક્ષે કહ્યું હું એમને પણ ચાન્સ આપીશ. એનો અર્થ એવો થાય છે કે એમના આંતરિક ઝઘડાઓ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી બન્યા એની પહેલા અનેક લોકોને બનવું હતું, એટલા માટે એ નિષ્ફળ જાત એનું પણ ઓર્ડર ન માને. આ પ્રકારનું દ્રશ્ય, તોફાની દ્રશ્ય, ગુંડાગીરી, અરાજકતા ફેલાવવાનું કૃત્ય એ કોંગ્રેસ દ્વારા ક્યારેય ન બન્યું હોય 1960 થી આજ દિન સુધી. એ પ્રકારની ઘટના આજે બની છે. માનની અમારા સભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ, એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, ધમકીઓ આપવામાં આવી છે ભાઈ હર્ષભાઈ સંઘવીને, અન્ય અમારા ધારાસભ્યશ્રીઓને. દર્શક મિત્રો, સવાલ એટલા માટે આજે ગુજરાતમાં ઉઠી રહ્યો છે, ગુજરાતની જનતામાં ઉઠી રહ્યો છે કે આપણે કોણ છીએ સાહેબ? આપણે ગાંધીના ગુજરાતમાં જીવીએ છીએ, આપણે સરદાર પટેલના ગુજરાતમાં જીવીએ છીએ, આપણે નરસિંહ મહેતાના ગુજરાતમાં જીવીએ છીએ, આપણે કૃષ્ણ સહિતના જે મહાનુભાવો થઈ ગયા એ ગુજરાતમાં અહીંયા છીએ. આપણે કૃષ્ણ એ રાજગાદી માટે મેળવવા માટે ગોકુલથી દ્વારકા સુધી આવવું પડ્યું હતું. આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ? વિધાનસભા એ લોકશાહીનું મંદિર કહેવાય. લોકશાહીના મંદિરમાં સાહેબ એવા નિયમો ઘડાતા હોય કે જે આખી ગુજરાતને જનતાએ પાડવાના હોય, અને ત્યારે આવા પ્રકારના હું એમ કહું છું હીન કૃત્યો કરવા એ ખૂબ જ દુઃખદાયક ઘટના છે. એટલું જ નહીં, શાસક અને વિપક્ષ જે રીતે વિધાનસભામાં પગાર ભથ્થા લઈ અને જે જનતાના ટેક્સના પૈસા સાહેબ એમના પાછળ આપણે ખર્ચીએ છીએ કે ત્યાં એ વિધાનસભામાં જાય, વ્યવસ્થિત ચર્ચા કરે, એમના મુદ્દાઓ ચર્ચાય જનતાના અને જનતાના હિત માટે કામ થાય. હવે આ લોકો શું કરે છે? શાસક પક્ષ છે એ વિપક્ષનો એવો આક્ષેપ છે કે અમને બોલવા નથી દેતા. શાસક પક્ષનો આક્ષેપ એવો છે કે વિપક્ષ ગુંડાગર્દી ઉપર ઉતરી આવે છે.
અરે ભાઈ તમારે કરવું શું છે? તમારા બંને તમારાથી ચાલે એમ છે વિધાનસભા ગૃહ? તમે શાસક અને વિપક્ષ તમે જનતાના હિત માટે કામ કરી શકશો? નહીં તો ગાદીઓ છોડીને રવાના થાઓ ભાઈ, બીજાને તક મળે. શું કરો છો તમે? હું કહેવાનો મતલબ એ છે કે ગુંડાગર્દી કરીને સમય બગાડવાનું છે? તમે જનતાના હિત માટે જનતાના ટેક્સ ટેક્સ ભરીને અમે તમને મોકલ્યા છીએ સાહેબ, અને તમે ત્યાં કરો છો શું? અમને ખેદ છે, અમને વિપક્ષની આ પદ્ધતિથી અમને ખેદ છે. શાસક પક્ષ એવું વિપક્ષ એવું કહે છે કે અમને પણ ખેદ છે કે આ લોકોની ઉશ્કેરણીથી, પણ શેનો ખેદ છે? જનતાનો વિચાર કરો સાહેબ. આજે તમે ગુંડાગર્દી એવી સાબિત કરી છે કે જનતાને તમે રસ્તા ઉપર ઉતરવા મજબૂર કરશો. આ શાસક વિપક્ષનો ખેલ અમને ના દેખાડો તમે. વર્ષોથી અમે જોયું છે શાસક વિપક્ષનો ખેલ, અને આવી રીતે હોય? તમે મરજી પડે એટલે જનતાને ખાલી મત જ આપવાનો અધિકાર છે, બાકી કશું જ નહીં. શાસકની એ જવાબદારી છે કે વિપક્ષને પણ એટલો મહત્વ મળે, અને વિપક્ષની એ જવાબદારી છે કે મર્યાદામાં રહે. આપણે શું કરી રહ્યા છીએ? અને આ તમામનો હું તો એમ કહું છું, સસ્પેન્ડ કર્યા છે તો શાસક પક્ષના પણ જે ઉમેદવારો એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. સામે પક્ષે આ તમામના પગાર ભથ્થાનું શું કોઈ હિસાબ આપશે? એ અમારા ટેક્સના છે, એની એની કોણ ઇન્ફોર્મેશન આપશે? આ તમામ બાબત એવી છે જેના માટે ચર્ચા કરવી ખૂબ જરૂરી બની છે. ચાર મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. ધવલસિંહ ઝાલા છે, કોંગ્રેસના નેતા છે. સુરેશભાઈ પટેલ ભાજપના નેતા છે. વજુભાઈ પરસાણા ઉત્તમ વહીવટ અને સમાજ વ્યવસ્થા પરના હિમાયતી છે. અને મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક છે. શરૂઆત સુરેશભાઈ આપનાથી કરીશું. બહુ દેખાડ્યા તમે બધાઓએ, અમને એવા આવા દિવસો દેખાડ્યા એવી અમને અપેક્ષા નહોતી. તમે જનતાના પૈસા ઉપર ટેક્સ ઉપર તમે ત્યાં ગાડીઓમાં જાઓ છો, ગાડી જનતાની છે. તમે તમે માંદા બીમાર પડો છો ને, ખાનગી હોસ્પિટલમાં સારવાર લો છો ને, તો અમારા પૈસા તમે સારવાર લો છો, અને અમારે સિવિલ હોસ્પિટલોમાં લાઈનોમાં ઉભું પડે ત્યાં જનતાએ. અને તમને એટલા માટે નથી મોકલ્યા કે તમે ત્યાં હંગામા કરી અને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરો. તમારાથી વિધાનસભા ગૃહ ચાલે એવું છે? તમે ચલાવી શકશો? જનતાના પ્રશ્નો ઉકેલી શકશો? એ કહો તમે. આવું કેમ, હું એમ કહું છું, શાસક વિપક્ષ એક સાથે મળીને કેમ ના કામ કરી શકે? સુરેશભાઈ, એક તો પહેલી વાત હું એ કરવા માંગુ છું કે શાસક અને વિપક્ષ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું 22 વર્ષથી શાસન છે. વિપક્ષને પ્રોરેટા પ્રમાણે દરેક ચર્ચા કરવાનો 50% સમય આપવામાં આવે છે. દરેક સમયની અંદર વિપક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મંત્રીઓના લોકોના એમને જે લાગે એ રીતે કાન આંબળવાનો પણ એ લોકો કરતા હોય છે. પરંતુ આ વખતે જ્યારથી નવી જ્યારે સરકાર ચાલુ થઈ અને ત્યારથી આ જ્યારે નવું ટર્મ આવ્યું છે ત્યારે કોંગ્રેસના અમુક ધારાસભ્યો મર્યાદા, જે ગૃહની મર્યાદા હોવી જોઈએ એ છોડી અને ગૃહની મર્યાદા છોડી અને પછી એક સંસદીય બાબતને ન શોભે, કારણ કે આ જે ચર્ચા થઈ એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સભ્યોની મારામારીનો વિષય આવ્યો. આવો કોઈ વિષય નથી, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઉપર હુમલો થયો છે અને આ જે થયું એનું વખોડું છું. અને આ લોકશાહી બહુ વખોડી લીધું સુરેશભાઈ, અમારે અમારે વખોડવાથી અમને મતલબ નથી. અમારા અમારા ટેક્સના પૈસા તમે વાપરો છો, બહુ વખોડી લીધું. તમે એમ કહો છો કે વિપક્ષ છે એની મર્યાદામાં નહોતું રહ્યું, હું એમ કહું છું કે બે નાના છોકરા ઝઘડતા હોય મર્યાદા નહીં નહીં મારી વાત સાંભળો મર્યાદામાં રહે ના હા હું એમ કહું છું કે બે નાના ઘરમાં છોકરા ઝઘડે છે, બે નાના છોકરા ઘરમાં ઝઘડે છે, બંને એકબીજાને મારશે તો શું થશે? એકે તો મોટપ દેખાડવી પડશે. શાસક પક્ષને વિપક્ષને એવો આક્ષેપ હતો કે તમારા જગદીશભાઈ પંચાલે મા બહેનની ગાળો દીધી. હું એમ કહું છું આ શોભા દે છે, આપણે આ શોભા દે છે. જગદીશભાઈ પંચાલે ગૃહમાં ઉભા થઈને કહ્યું કે જ્યારે એ લોકો પત્રકારોની અને બાકીના લોકો જે હતા અને મીડિયાની અંદર ચોખ્ખું આપણે જોઈ શકીએ છીએ કે ખુલ્લે આમ દાદાગીરી કરી અને મારવા માટે આવ્યા છે, એમણે હુમલો કર્યો છે, તમે વિધાનસભા ઉપર પ્રતિબંધ મૂકેલો છે મીડિયાને, હુમલો
મારી વાત સાંભળજો, મીડિયા કવરેજમાં લોકસભા અને રાજ્યસભાનો લાઈવ જાય છે, ગુજરાતમાં પ્રતિબંધ છે, એટલે એ કેટલું આવ્યું છે, જેટલું આવ્યું છે એટલું અમે બતાવી શકીએ છીએ. આ જે આવ્યું છે એની અંદર બધા જ લોકો આપણે જોઈ શકીએ છીએ કે રીતસરનો હુમલો છે. જગદીશભાઈએ ક્લિયર કહ્યું કે જો મેં ગાળ બોલી હોય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપું, ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ સભ્ય ગાળ બોલી શકે નહીં, કારણ કે બધા જ લોકો સાથે બેસવાનું હોય. પરંતુ આટલું ઉશ્કેરાટમાં આવી અને શોર્ટ ટેમ્પરમાં થઈ અને આ જે કામ કર્યું અને એના પછી એને ઢાક પીછોડો કરવા માટે આ કોંગ્રેસનું એક પ્રયત્ન છે અને આવો કોઈ વિષય બન્યો નથી. ભારતીય જનતા પાર્ટી જે સત્તાધારી પાર્ટી છે અને એના સભ્ય ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આખી ગુજરાતની પ્રજાએ જોયું છે. ધવલભાઈ, જ્યારે તમે તમને એટલા માટે મોકલવામાં આવ્યા છે કે તમે ત્યાં કામ વ્યવસ્થિત કરી શકો, કામ કરવા માટે મોકલવા માટે આવ્યા છે, એવું શું જરૂર હતી કે માયકો તોડીએ છીએ સાહેબ? આપણે શું એ વિરોધ છે? કદાચ બોલવા ના દીધું, માની લઈએ કે બોલવા ના દીધું, તો માયકો તોડી હંગામો કરી અને લોકશાહીને લાંછન લગાવવાની ક્યાં જરૂર હતી? એના બીજા રસ્તા પણ ઘણા હતા. આપની વાત સાચી છે કે ભાઈ માઇક તોડીને આપ કૃત્ય થયું છે ને જે વાતને આપ કહી રહ્યા છો હું સમજી શકું છું, પરંતુ તકલીફ એવી હતી, આ આજનો તકલીફ નથી, આ આજની વાત નથી, આ વાત ચાલુ થાય. જગદીશભાઈ તો જૂના છે, આ બીજી ટર્મ આયા છે, પ્રકાશભાઈ દુધાત નવા છે ને, એમને એવી ખબર પડે છે રાજકીય ભાષામાં કે આ વ્યક્તિઓને કેવી રીતના ઉશ્કેરવા, કેવી રીતના આ લોકોને આવું કરીએ તો આ વર્તણૂક કરે. છેલ્લા 8 દિવસથી આ જ પ્રવૃત્તિ એમની ચાલી રહી હતી. અધ્યક્ષશ્રીને કેબિનમાં જઈને રજૂઆત કરી હતી કે ભાઈ આવી રીતની વર્તણૂક થઈ રહી છે, તમે એને ધ્યાન ઉપર લાવો. પણ અધ્યક્ષશ્રીનું એક બાજુનું વલણ, એનો જ આ ભાગરૂપે આ અહીંયા પુરવાર થયું છે, એનું એક કારણ કહી શકીશ આપને. કારણ કે આપ જોયું હશે કે આખી વિધાનસભા દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાંથી વારંવાર ઉભા થઈને ડિસ્ટર્બ કરવામાં આવતા હતા, જેમ તેમ શબ્દો બોલવામાં આવતા હતા. જગદીશભાઈએ મને એક વખત તું તારીથી, હું સ્પીચ આપતો હતો તું તારીથી, મેં બી આક્ષેપ કર્યા હશે બોલતી વખતે ભાજપ ઉપર, તો મને તું તારી વાળા શબ્દોથી એને બોલાય તો તું બે જા, તું આવો, એને કોઈ સભ્યતા માન મર્યાદા જેવી એક ધારાસભ્યને કઈ રીતના વાત કરવી એ એને હોવું જોઈએ. ને હું એનો સાક્ષી છું, મેં જોયું છે, મારી નજર સમક્ષ જોયું છે કે જગદીશભાઈ બહારથી અંદર આયા, એને આખી વસ્તુની ખબર જ નથી કે અત્યારના અંદર શું બનાવ બન્યો છે. આજે જે બનાવ બન્યો એ વખતે જગદીશભાઈ આવીને સીધી જ ગાળ જ બોલ્યા છે. ને મેં કીધું જગદીશભાઈ માન રાખો, તમે બોલવાનું આ ગૃહ છે, આવા શબ્દ મેં એમ દૂરથી હાથ કરીને એમને કીધેલા, તેમ છતાં એમની વાત ચાલુ રહી અને એના કારણોસર આ વધ્યું. ને છેલ્લા 6-7 દિવસથી આ જગદીશભાઈની આ વર્તણૂક રહી છે. જગદીશભાઈની જે વર્તણૂક છે ખરેખર દુઃખદ છે. ને અધ્યક્ષે જયારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હોય એ પ્રકારનું આ વર્તણૂક થઈ રહી છે. ભલે એમને અધ્યક્ષ તરીકે બેસાડ્યા છે, પરંતુ અધ્યક્ષ તરીકે જે એમણે નિર્ણય લેવો જોઈએ, બંને પક્ષે લેવો જોઈએ, કદાચ આમાંથી 3 જણને સસ્પેન્ડ કર્યા તો એમાંથી પણ એક્શન લેવાની એમને પણ જરૂર છે. અને પ્રકાશ દુધાતની એકની વાત છે કે ડેરને પણ એમણે હાથ ચાલાકી કરેલી જ છે, કેમ એ વિડીયો ફૂટેજ નથી આવતા? તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એક જ સાઈડ જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો બેસે છે એ સાઈડનું જ આખું કવરેજ થઈ રહ્યું હોય અને એ રીતના જાણે પૂર્વગ્રહથી જ આને બદનામ કરવાની કોંગ્રેસને પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. આ વર્તણૂક કેવી રીતના અમે પણ સહન કરવાની કોઈ પણ મર્યાદા હોય? ગૃહમાં વારંવાર એક જ સાઈડ ટકોર કરવામાં આવે, એક જ સાઈડ બોલવામાં આવે, એક સાઈડ બોલતા હોય તો ઊભા થઈને માનનીય મંત્રીશ્રીઓ વાતને કાપતા હોય છે અને કે જે અમે તમે જે કહી રહ્યા છો એ ખોટું છે, અમે સાચું કીધું છે, મારી જોડે પુરાવા છે, આજે વિડીયો છે, હું જે સ્પીચ આપતો હતો એમાં બંને જગ્યાએ પ્રદીપસિંહ અને ભૂપેન્દ્રસિંહે મને ક્રોસ કરીને ઓર્ડર પોઈન્ટ કરીને સીધે સીધી મારી વાત કાપીને વારંવાર મેં કીધું કે હું આ શબ્દ બોલ્યો જ નથી, તમે ખોટી રીતના મારી પર એલિગેશન કરો. આવું એક નહીં, વારંવાર બધાને, અને એ લોકો સાચા હોય તો લાઈવ બતાવે, આખા ભારત દેશની અંદર જેટલી બી વિધાનસભા લોકસભા ચાલે છે એનું લાઈવ બતાવે છે પ્રસારણ. કેમ ડરો છો? જનતા સમક્ષ તમારે ખુલ્લું પડતા તમને બીક લાગે છે? તમારા પ્રોબ્લેમ, તમારા પ્રશ્નો, જનતાના પ્રશ્નો તમે કેમ ખુલ્લા નથી કરતા? આ એક વસ્તુ છે. તમે માંગ કરી છે કે એમના લોકોને મતલબ ભાજપના ને સસ્પેન્ડ કરે? હા, મોડી મંડળ તરફથી કર્યું છે ભાઈ, આ આવી રીતના બોલ્યા છે. ઠીક છે, અને ગાળ બોલ્યા તે તમે સાંભળી હતી? મેં મારી નજર સમક્ષ જોયું છે ને એમને કીધું કે ભાઈ તમે કંટ્રોલ મારો, આ રીતના ના બોલાય એવું પણ મેં કીધું છે એમને. પણ પછી માઇક ઉઠાવે, પછી આ તો પ્રકાશભાઈએ પછી માઇક ઉઠાવીને જે પણ થયું આપ જોઈ શકો છો ટીવી પર. વજુભાઈ, આ ભલે આજે તો હું એમ કહું છું કે આ શરમજનક એટલા માટે ઘટના છે
કે ભાજપ ને કોંગ્રેસ હું ભૂલી જાઉં છું અને તમારે બધા આપણે ભૂલી જવી પડે. શું કામ ખબર છે દર્શક મિત્રો, કે આજે ભાજપ નું રાજ્ય કાલે કોંગ્રેસ નું હશે. કાલે જે અત્યારે ભાજપ કરી રહ્યું છે એ કાલે કોંગ્રેસ કરશે, અને જે અત્યારે કોંગ્રેસ કરી રહ્યું છે કાલે ભાજપ કરશે. આપણે આ જ જોવાના છે દિવસો. આપણે એટલા માટે આમને મોકલીએ છીએ કઈ. હું એમ કહું છું કે કોકે તો વટપણ દેખાડવી પડશે, કોકે તો બુદ્ધિપૂર્વક કામ કરવું પડશે કે નહીં. જો ગાંધીજીએ એવું કર્યું હોત કે કહ્યું હોત કે નહીં નહીં અંગ્રેજો સામે અમે ગોલીથી લડશું. ઘણા બધા આપણા એવા પણ હતા કે જે ઉશ્કેરણીથી લડવા માટે માંગતા હતા, પણ ગાંધીજીને ખબર હતી કે લડશું તો બહુ કપાઈ જશું, કારણ કે અંગ્રેજી પાસે હથિયાર છે. પણ એમણે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીને અંગ્રેજોને ભગાવીને આઝાદ કરાવ્યો દેશ, અને દેશને આઝાદ કરાવ્યો અને કેવી રીતે આ દિવસો દેખાડવા માટે આપણે દેશને આઝાદ કર્યા છે. ભજુભાઈ, આજે આ ચર્ચામાં ભાગ લેતા ખરેખર આ શબ્દો જોતા જ માથું શરમથી ઝૂકી જાય છે. મારું નહીં, ગુજરાત રાજ્યની સમગ્ર પ્રજાનું માથું શરમથી ઝૂકી જાય છે કે વિધાનસભાનું જે જગ્યા છે એના ઉપર હમણાં મંદિરની જગ્યા પણ ગોઠવવામાં આવી છે. એ મંદિર જેવું નહોતું દેખાતું. આ લોકોએ થોડી બુદ્ધિ વાપરી અને ઉપર મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં બિરાજે છે કોણ? બિરાજે છે પવિત્રમાં પવિત્ર આત્મા પ્રભુ ઈશ્વર, સમાજનો ઈશ્વર, સમાજના ભગવાન. એટલે ચૂંટાયેલા 182 ધારાસભ્યો સમાજ એમ માને છે કે અમારા વતી જે કંઈ અમારા દુઃખના દાડા છે એ કંઈ સાંભળવાવાળા લોકો છે, અમારા માટે નિયમો બનાવવાળા લોકો છે. હદ થઈ ગઈ છે આ લોકોને જોઈને કે આ મંદિરમાં આ રીતના ભગવાનો અને આ રીતે સમાજે એને મોકલ્યાને અપેક્ષાઓ રાખી છે. હદ થઈ ગઈ છે. અરે મને, મેં તો જોઈ છે બધી વિધાનસભાઓ, ડોક્ટર જીવરાજ મહેતા, બણત્રા ગોપાલજી મહેતા, હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જસભાઈ પટેલ એની સરકારો જોઈ છે, એના ધારાસભ્યો જોયા છે, એની નમ્રતાઓ જોઈ છે, એમના પવિત્ર વિચારો જોયા છે. ત્યારે અત્યારના ધારાસભ્યોનું ગરિમા તો વિચાર કરો. કોઈ સમાજની વચ્ચે જાહેરમાં ખુલ્લે આમ એમ કહી શકે એમ છે કે હું બાબુભાઈ જસભાઈ પટેલની સરકારનો જે મંત્રી હતા એટલો પવિત્ર માણસ છું, હિતેન્દ્ર દેસાઈની સરકારનો પવિત્ર હતો એવો પવિત્ર માણસ છું? પવિત્રતા ક્યાં ગઈ? અત્યારે તો જે જીતે એવો ઉમેદવાર, જીતે એવો ઉમેદવાર દરેક પક્ષના લોકો લાવી રહ્યા છે. જીતે એવો માણસ કોણ હોય? તો જીતે એવો તો એ જ હોય કે જેના મૂલ્યો તળિયે ખાડે ગયેલા હોય. મૂલ્યનિષ્ઠ માણસ કોઈ જીતે એવો કોઈ દિવસ આ સમાજમાં હવે આવી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ નથી થઈ, કારણ કે લોકોને પકડી પકડીને મતપેટી સુધી લઈ જાય, મત દબાવીને મતપેટી ભરી દે, એ લોકો જ જીતી શકે. મૂલ્યનિષ્ઠ લોકોને ટિકિટો જ આપવામાં આવતી નથી. મૂલ્યનિષ્ઠ લોકો માલદાર પૈસાવાળા રૂપિયાવાળા હોતા જ નથી. આ તો 200 કરોડના માલિક, 300 કરોડના માલિક, અને પાછા પગાર ભથ્થા લે છે. પગાર ભથ્થા તો કેટલા લે છે કે સાલિયાણા વાળાના સાલિયાણા નાબૂદ થયા સાહેબ, સાલિયા વાળાએ વચન આપ્યું હતું એનું વચન પણ ભંગ કરી દીધું, અને એના વચન ભંગને પણ તોડી નાખી અને પોતાના ખુદના સાલિયાણા ચાલુ કર્યા. અને પછી બધા જ્યારે સાલિયાણું ચાલુ, જ્યારે પગાર ચાલુ થાય ત્યારે આ નાના મોટા ગાળા ગાળી કરે છે ને અંદર, એ બધા એક થઈ જાય છે. નાની મોટી 5 આંગળીઓ હોય પણ જ્યારે ખાતી વખતે 5 એક સરખી થઈ જાય અને પોતાનું તરફાણું ભરો, બિલકુલ કરતા મારો પગાર વધારે હોવો જોઈએ. હદ થઈ ગઈ છે પગાર લેવાવાળા તમે લોકો જે વર્તન કરી રહ્યા છો, આ સમાજ શરમથી ઝૂકી જાય છે. હવે તો સમાજે જાગવાની જરૂર છે અને આવા મૂલ્યનિષ્ઠ લોકોને જાહેરમાં આવવાની જરૂર છે કે જે મૂલ્યનિષ્ઠ લોકો હોય, જે લોકો કોઈ એક પણ રૂપિયાની અપેક્ષા ના હોય, એવા લોકો જો જાહેરમાં આવશે તો જ આવા લોકો હટશે, આ ગુંડાગીરી હટશે. ગુંડાઓના સરદારો, માફ કરજો મારે ના બોલાય, પણ એવા લોકો એ કે બીજી રીતે ત્યાં વિધાનસભામાં બિરાજમાન થઈ રહ્યા છે. તમારું દર્દ વાવા કહીએ છીએ, તમારું દર્દ સમજી શકાય એવું છે. ગુજરાતની જનતા પણ આ દર્દથી પીડાઈ રહી છે, પણ ખબર નહીં શાસક વિપક્ષને આ દર્દ સમજાતું નથી. ધારાસભ્ય અમરીશ દેરના સમર્થનમાં કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજુલામાં ઉમટ્યા છે અને રસ્તા ઉપર, કારણ કે અમરીશ દેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે, તો ભાવનગર ઉના સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરીને ટાયરો સળગાવીને વિરોધ નોંધાવ્યો છે. મનસ્વીજી, ખબર નહીં કેમ આપણે 21મી સદીમાં છીએ, પ્રગતિ કરી રહ્યા છીએ, અત્યારે 1G, 2G, 4G એ પહોંચી ગયા છીએ. પહેલા બારવટિયા હતા, ખૂનામરકી થતી હતી, પણ હવે ખબર નહીં કેમ હવે તો એનાથી પણ વધી રહ્યું છે. અને મૂલ્યો જેમ વજુભાઈએ કીધું એ તો એનો તો પતન થઈ રહ્યું છે. અને વિધાનસભાના અધ્યક્ષની ગરિમા હોય,
વિધાનસભાની ગરિમા હોય, વિધાનસભામાં અંદર મંદિરમાં ઘણી બધી ગરિમા હોય છે, એનો ચકનાચૂર થઈ ગયું છે. કઈ સ્થિતિમાં આપણે જઈ રહ્યા છીએ? દેખી, સબસે પહેલે તો હમે યે સમજના પડેગા કે રાજનીતિ ઓર મૂલ્ય 21વી સદી કે ભારત દેશ મે સાથ મે નહીં ચલતે, વો ગુજરાત કા યે મોડેલ હૈ. હમ લોગ જો બોલતે હૈ ઓર જો હમ લોગ કરતે હૈ, દોનો કા ડિફરન્સ હમકો 6 મહિને સે પહેલે મિલ ગયા. યે 182 લોગ વહી લોગ હૈ જો કુછ સમય પહેલે સડકો પે ઘૂમ રહે થે, વોટ માંગ રહે થે, યે વિશ્વાસ દે રહે થે કે હમ ગુજરાત કો આગે લેકે જાયેંગે. હમારે દેશ કા જો સંવિધાન હોતા હૈ વો યે બતાતા હૈ કે કોઈ ભી પાર્ટી કા એમએલએ નહીં હોતા. આપ એમએલએ રિપ્રેઝેન્ટેટિવ હોતે હો અપની કોન્સ્ટિટ્યુએન્સી કે, આપ ઉસકો રિપ્રેઝેન્ટ કરતે હો. તો સારે કે સારે 182 એમએલએ ઉન્હોને અપની અપની વિધાનસભા સે ધોખા કિયા હૈ. તો સબસે પહેલે હમકો યે સમજના પડેગા કે જો જો ભારત કે યે ગુજરાત કે 6 કરોડ વાસી હૈ, ઉનકો ઇન પે વિશ્વાસ કરને કી કોઈ જરૂરત નહીં હૈ. આજ ઇન્હોને દિખા દિયા યે વિધાનસભા નહીં થી, યે એક દંગલ થા, યે ગુજરાત કા દંગલ થા, જહાં પે કુછ ભી બાત હોગી અગર મેરે કો બોલને કા મોકા નહીં દિયા જાયેગા, હમ અહિંસા સે કામ નહીં કરેંગે, હમ હિંસા દિખાયેંગે, હમ યે દંગલ બના દેંગે ગુજરાત વિધાનસભા કો, ઓર ઓર હમ તોડ દેંગે, વો ચીજ તોડ દેંગે જિસકા ઇનકી કોઈ પર્સનલ પ્રોપર્ટી નહીં હૈ. યે ગુજરાત કે પૈસો કી, ગુજરાત કે લોગો કે ટેક્સ કે પૈસો કી ચીજો કો તોડ દેંગે, ભંગ કરેંગે, સમય વેસ્ટ કરેંગે, ઓર ફિર અપની લાલ બત્તી ગાડીઓ મે ચલે જાયેંગે, ઓર ફિર યે હમે દિખેંગે અગલે 5 સાલ મે સડકો પે, હમે વોટ દે દો. તો બેસિકલી હમકો જો સમજના ચાહીએ, હમ અગર ઇન પે વિશ્વાસ કરે, સારે કે સારે એમએલએ, કોંગ્રેસ હો, બીજેપી હો, દોનો ઇસમે ગલત હૈ, દોનો કી બહોત જ્યાદા ભયંકર ગલતી હૈ. ઓર સબસે બડી ગલતી તો હમ વોટર્સ કી હૈ કે હમ ઇન પે હર સાલ હર બાર 5-5 વર્ષો મે ઇન પે વિશ્વાસ કરતે હૈ. યે ના નવસર્જન ગુજરાત હૈ, ના હી યે વિકાસ ગુજરાત હૈ, યે બરબાદ ગુજરાત હૈ. યે વિધાનસભા કે હમારે વિધાયક હૈ જિન્હોને ગુજરાત પે કસમ ખાઈ હૈ કે ગુજરાત કો કૈસે નીચે લેકે જાના હૈ. યે હમ બોલતે ના ગુજરાત મોડેલ, હમ બોલતે વાઇબ્રન્ટ ગુજરાત હોગા, દેશ કો આગે લેકે, ગુજરાત નંબર 1 હૈ હર જગહ સે. ગુજરાત કી અસલિયત પહેલી બાર ઇન વિધાયકો ને દિખા દી. પર દૂસરા જો બડા મુદ્દા યે હૈ, અબ સે પહેલે ક્યા હોતા થા, જો વિધાનસભાએ હોતી થી, જબ સેશન્સ હોતે થે, તો કોંગ્રેસ જો હોતી થી વીક હોતી થી, ઉસકી વોઇસ નહીં હોતી થી. ઓર બીજેપી બહોત બાહુબલી હુઆ કરતી થી હર બાર. પહેલી બાર 2017 કે બાદ બીજેપી થોડી વીક હોઈ, જહાં પે કોંગ્રેસ કી વોઇસ બઢ ગઈ હૈ. ઓર જૈસે કોંગ્રેસ કી વોઇસ બઢી, કોંગ્રેસ ને અપની અસલિયત જો હૈ વો બહાર આની દિખાની શરૂ કર દી. અગર ઉનકો બોલને કા મોકા નહીં દિયા જા રહા, તો એક સભ્ય તરીકા ભી હોતા હૈ, જહાં પે આપ બોલ સકતે હો કે હમે બોલને કા મોકા નહીં દિયા જા રહા, હમ બોલને, હમે બોલને કા મોકા દિયા જાય. આપ તોડો મત માઇક કો, આપ સીટે મત ફેંકો, આપ ગાલિયા મત દો, આપ યે 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 ચીજે હોની ચાહીએ. ઓર બીજેપી જો અભી ભી અપને આપ કો સમજ રહી હૈ કે વો બાહુબલી હૈ ગુજરાત મે, લોગ ઉનસે બહોત જ્યાદા ઉનકો વોટ દેને વાલે, વૈસી સ્થિતિ બીજેપી કી નહીં હૈ. બીજેપી કો યે સમજના પડેગા, અભી વો હાર સે બસ બચે હૈ, ઉનકો વિપક્ષ કો સુનના પડેગા, ઉનકો લોગો કી આવાજ કો સુનના પડેગા. અગર નહીં સુનેંગે તો વો હટાય જાયેંગે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, આ બહુ જ અગત્યની વાત છે, અને તમારે ને મારે પણ આ શીખવી પડશે કે હવે આપણે કોને વોટ આપવો છે, કઈ રીતે આપવો છે, કઈ શરતોએ આપવો છે. 2022 સુધીમાં આપણે નક્કી કરી લેવું છે કે આને તો નહીં જ. અને ગયા વખતે મેં અપીલ કરી હતી વોટ કરવાની અને નોટાની પણ, એમાં ઘણા બધા નોટા પણ પડ્યા છે. આપણું કામ છે બેટર ગુજરાત, સારું ગુજરાત સ્થાપનાનું. હવે વાત એ છે કે આ બધી વસ્તુમાં કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે છેલ્લા 8 દિવસથી શાસક પક્ષના કેટલાક ધારાસભ્યો છે એ એમને ઉશ્કેરી રહ્યા હતા, અભદ્ર ભાષામાં વાત કરતા હતા. જે પ્રતાપ દુધાતે જે હુમલો કર્યો છે જગદીશભાઈ, એ જગદીશભાઈ ઉપર એમણે આક્ષેપ કર્યો. હવે એ એટલા માટે આપણે ખબર નહીં કે વિધાનસભામાં મીડિયા પર તમે લાઈવ દેખાડી શકો એમ નથી, પ્રતિબંધ છે. આના માટે અમે જે તે વખતે રજૂઆત પણ કરેલી, તમે વિચાર કરો કે સંસદનું લાઈવ થતું હોય, બીજા વિધાનસભાનું લાઈવ થતું હોય, રાજ્યસભાનું લાઈવ થતું હોય, લોકસભામાંથી લાઈવ થતું હોય, તો એવું તો તમે શું છે આમાં કે તમારામાંથી મીડિયા એમને ઉઠાવી ન શકે? શું તમે ચોરી કરી રહ્યા છો? શું કામ તમે મનાઈ કરી રહ્યા છો? હું એમ નથી કહેતો, એ વિધાનસભાના અધ્યક્ષના પાવરમાં આવે છે, અને વિધાનસભાનો અધ્યક્ષે પાવર છે એ લોકશાહીને અનુરૂપ બનાવવું જોઈએ. પોતાની જાતે નિર્ણય કરે, મુબારક, કશું વાંધો નહીં, વજુભાઈ વાળા વખતે આ થયેલું છે, એમાં કોઈ વાંધો નહીં, પણ શું એમાં ફેરફાર ન થઈ શકે? આજે જો આક્ષેપ કરે છે તો 8 દિવસના તમે ફૂટેજ અમે પોતે કાઢી શકત કે 8 દિવસમાં ક્યાં ક્યાં આક્ષેપ થયા છે? પણ નહીં સાહેબ, એ નથી થઈ શકતું. અને એટલા માટે
આપણી પણ મજબૂરી છે, જનતાની પણ મજબૂરી છે કે એ લોકો કહેશે એટલું આપણે દેખાડી શકશું, એટલું આપણે બતાવી શકશું. અને હું આશા રાખું છું કે આગામી સમયમાં આ માટે પણ વિધાનસભાના અધ્યક્ષ નવા આવ્યા છે એ વિચાર કરે. બીજું કે કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કર્યા છે, બેલેન્સિંગ શું છે એક તપાસ કરવી જોઈએ. કોંગ્રેસે પણ પ્રસ્તાવ મૂકવાની જરૂર હતી જો એમણે આક્ષેપ કર્યા જે સાચા હોય તો, અને એના માટે ભાજપના સભ્યો પણ સસ્પેન્ડ થવા જોઈએ. કારણ કે બેલેન્સિંગ કોને કે, તલવારની ધાર ઉપર ચાલવાની એક વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી હોય છે સાહેબ, બહુ મોટી જવાબદારી હોય છે. વિધાનસભાના અધ્યક્ષ, લોકસભાના અધ્યક્ષ અને ચીફ જસ્ટિસ, આ લોકોની બહુ જવાબદારી હોય છે. અને એ જવાબદારીમાં તમે જો તમારા આત્માથી ડંખાયા તો ભગવાન પણ નારાજ થશે કે કાશ મેં આમને એ જગ્યા ઉપર બેસાડ્યા છે, ભગવાને બેસાડ્યા છે. અને આ અમર કોઈ માટે નથી. આજે કોંગ્રેસની સરકાર આવશે તો પણ વિધાનસભામાં પ્રવેશ બંધ જ છે મીડિયાની. એટલે આ તમામ બાબતો એવી છે કે જેના ઉપર વિચારવાની ખૂબ તાતી જરૂર છે. આવીએ છીએ તમામ બાબત ઉપર, ફરીથી ચર્ચા કરીશું નાનકડા વિરામમાં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે. આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા એ છે કે ખરેખર આ છે ગુજરાત. આ પેદરમાં પણ આપણે વિધાનસભામાં હંગામો થયો હતો, કુંડાઓ તોડવામાં આવ્યા હતા. 23 ફેબ્રુઆરી 2017 પણ ભાજપના અને કોંગ્રેસના ધારાસભ્યો એકબીજા ઉપર આક્ષેપ કરીને એમાં કોંગ્રેસના બળદેવ ઠાકોરને પગે પણ ઈજા થઈ હતી. 14 માર્ચ 2018 પણ આજે આ સ્થિતિ થઈ છે. જમ્મુ કાશ્મીરમાં પણ આવી ઘટના ઘટી છે. તમિલનાડુ, કેરળ, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ આવી ઘટનાઓ ઘટી છે. આવું થતું કેમ હોય, સામાન્ય રીતે તમને સવાલ એ છે. હવે ખરેખર એ તો આ 8-10 દિવસના તમે ફૂટેજ કાઢો અને વ્યવસ્થિત તપાસ કરો તો ખબર પડે, અને વ્યવસ્થિત તપાસમાં પણ જો નિષ્પક્ષ તપાસ થાય તો ખબર પડે. સુરેશભાઈ, મારો સવાલ એ છે કે આ સમગ્ર ઘટના ઘટી ત્યારબાદ શાસક પક્ષે પ્રસ્તાવ મૂક્યો અધ્યક્ષશ્રીને કે આ લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. હું એમ કહું છું કે એ સસ્પેન્ડ કરવા કરતા એમના ઉપર કેસ ન ઠોકી શકાય, એમના પ્રજાના પ્રતિનિધિત્વ કરી રહ્યા છે સાહેબે, એ ત્યાંથી ચૂંટાઈને આવ્યા છે. તમે એને હું નથી મોકલ્યા, એને એને એની ત્યાંની જનતાએ મોકલ્યો છે, તમે જેલમાં પૂરી દો. પણ 3-3 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાનું કારણ શું? પહેલું કામ કે એ એના મુદ્દા નહીં ઉઠાવી શકે જનતાના, એના મત વિસ્તારના, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે વિપક્ષે પણ આક્ષેપ કર્યા હોય તો શાસક પક્ષના પણ એમાંથી કેમ એક્શન ન લેવાયા? મારે આ બે વસ્તુ તમારી પાસેથી નિષ્પક્ષપણે સમજવી છે. તમે પાર્ટીના ભલે હોય પણ 5% ખેંચજો, 95% તમે નિષ્પક્ષ જવાબ આપજો. સુરેશભાઈ, હવે હું આનો નિષ્પક્ષ જવાબ જો આપું તો આના પહેલા આજે હમણાં વાત થઈ તો માનનીય અધ્યક્ષશ્રીએ જ્યારે નિર્ણય આપ્યો એના પહેલા એમણે એવું કહ્યું હતું કે આ પ્રતાપભાઈ દુધાજ છે એ ડેઇલી રોજ ગમે તે અને ગમે તેની બાબતમાં ઉશ્કેરાઈ જઈને ઉભા થતા હતા અને અધ્યક્ષ એમને વોર્નિંગ આપતા હતા. આજ સુધી વિધાનસભા ચાલુ થઈ ત્યારથી ડેઇલી આવું અધ્યક્ષશ્રીએ કહ્યું, વિપક્ષના નેતાએ પણ કઈ વચ્ચે કહ્યું નહીં, કારણ કે વાત સાચી હતી. બીજું, આજે જે ઘટના બની છે અને એ બંને પક્ષની મારામારી આવો વિષય નથી, ભારતીય જનતા પાર્ટીના માનનીય ધારાસભ્ય શ્રી ઉપર હુમલો છે અને આ હુમલો કરી અને રીતસર પકડાઈ જવા પછી એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે એમને ગાળો બોલી. મારે આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને સાચું એ જણાવવાનું છે કે આજે જે બન્યું, વિરોધ પક્ષ હંમેશા એવું કહેતો કે અધ્યક્ષશ્રી પ્રશ્નો ઓછા કરે છે, રોજ 5-6 પ્રશ્નો થાય છે, 8-8 પ્રશ્નો થાય છે, તો વધુમાં વધુ એમને નિયમોના નિયમ બતાવી આગળના અધ્યક્ષના રૂલિંગ બતાવ્યા હતા અને કહ્યું હતું કે અધ્યક્ષશ્રી ઓછા પ્રશ્નો કરે છે, તો પણ પહેલો જ પ્રશ્ન હતો, બધા જ પ્રશ્નો એમાં
15 મિનિટ થઈ પહેલા અને 15 મિનિટ થયા પછી અધ્યક્ષરીએ કહ્યું કે મોટા ભાગના પ્રશ્નો કોંગ્રેસના જ ધારાસભ્યો પૂછ્યા છે. ભારતીય જનતા પાર્ટીના 20% ને 80% કોંગ્રેસના સભ્યોએ પ્રશ્નો પૂછ્યા છે, છતાં પણ વિરોધ પક્ષના નેતાએ ઉભા થઈ અને જયારે કહ્યું અને વિરોધ પક્ષના નેતા જયારે પ્રશ્ન પૂછે છે ત્યારે હંમેશા આપ જોતા હશો તો એ પહેલા ભાષણ કરે છે અને એક મિનિટનો પ્રશ્ન હોય એમાં 5 મિનિટ કરે છે. તો એમણે જયારે આ પ્રશ્ન કરવાનું ચાલુ કર્યું જયારે વાત થઈ. સુરેશભાઈ મારે એ સમજવું છે, એટલે એનો અર્થ એ થયો કે આપણે નક્કી કર્યું હતું કે બરોબર છે હવે આમને કાઢી મૂકો એમ વિધાનસભામાંથી. ના, એવો વિષય જ નથી આવતો. નહીં નહીં, જો એવું કાઢી મૂકવાનું કર્યું હોય તો 5 મિનિટ પછી જો કહી દીધું હોત માનની અધ્યક્ષશ્રીએ કે હવે તમને સમય નથી આપતા તો એ જતા રહો, પણ 20 મિનિટ આપ્યો. આજ સુધીના ઇતિહાસમાં સૌથી મોટો પ્રશ્ન હતો આ. સુરેશભાઈ મારી વાત સાંભળજો તમે, મારો હજી પ્રશ્નનો જવાબ નથી મળ્યો. હું એમ કહું છું 3 વર્ષના સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ શું કામ મૂક્યો? અરે એમને જેલ કેમ ન જવા દીધું? એમ કહું છું કે એમણે જો ગુનો કર્યો છે, એમણે જો માઇક ઉઠાવ્યું છે તો એને જેલ મોકલો. મારી મુદ્દો એ છે કે તમે પ્રસ્તાવ કેમ મૂક્યો 3 વર્ષ સુધી? એને જનતાનો મૂકી ન શકે? વિધાનસભા ચૂંટાઈને આવ્યું, 3 વર્ષ સુધી વિધાનસભા પરિષદ પણ આવી શકે? અને શબ્દોના નહીં, મારી વાત તમે પ્રસ્તાવ કેમ મૂકી શકો મારો એ સવાલ છે. એના કરતા શબ્દોના બાણથી ભારતીય જનતા પાર્ટીને વિંધી શક્યા હોત. વિધાનસભામાં આવા ગુંડાગીરદી ના દ્રશ્યો ક્યારે થયા નથી? અને જયારે કરવાની લોકો આપણને જોતા હોય તો એ પ્રમાણે જો આપણે કરીએ તો લોકો આપણને જોઈ રહ્યા છે અને એમને સબક ના શીખવાડે. અને કાયદાકીય રીતે અધ્યક્ષને મળેલા પાવરની રીતે અધ્યક્ષને પ્રસ્તાવ કોણે મૂક્યો છે? કોંગ્રેસના વિપક્ષના નેતા અને માનનીય સુરેશભાઈ મને એ ચિંતા નથી કે શું કામ આને 3 વર્ષ સસ્પેન્ડ કર્યો. મને એ ચિંતા છે કે આગામી સરકાર કદાચ કોંગ્રેસ ને આવી તો ફરી ભાજપના આ હાલ કરશે ને એ જનતાનો શું ભાગ? મારો સવાલ એ છે કે તમે ફરીથી કોંગ્રેસ અત્યારે હોય સમજો સરકારમાં, હાલ જો મર્યાદા કોઈ પણ માણસ હોય ને એ મર્યાદા રહેવું જોઈએ અને સંસદીય મા બેન ની ગાળ બોલી શકે એ મર્યાદા કહેવાય. જગદીશભાઈ ને મર્યાદા શીખવાડો. જગદીશભાઈ ને સિનિયર છે, એમણે એવું કહ્યું છે. જગદીશભાઈ એ ક્લિયર કટ ગૃહમાં કહ્યું, અરે રજૂ કરો ને, તમે રજૂ કેમ નથી કરતા? અરે તમે એમ કહો છો, અરે એ કાતે, અરે સુરેશભાઈ રજૂ કરવામાં શું વાંધો છે? મીડિયા સમક્ષ આપો મારી. સુરેશભાઈ એ કાતે તમે તાલી મારીને બતાવો. સુરેશભાઈ એ કાતે તાલી મારો. તાલી હંમેશા બે હાથે વાગે છે સામેથી. ના સુરેશભાઈ, તમે આક્ષેપ કરી રહ્યા હતા વિરોધ પક્ષના નેતા ભાષણ કરે છે. પહેલા પ્રશ્ન ની અંદર માત્ર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને પ્રદીપસિંહ જાડેજા સાહેબ ઉભા થઈ અને પહેલા ભાષણ કર્યું કોંગ્રેસ વિરુદ્ધ નું, બરાબર છે? તેમ છતાંય કોંગ્રેસના એક પણ આગેવાને કોઈ પણ શબ્દ ઉચ્ચાર્યા નથી. વિક્રમભાઈ માડમ સાંસદ હતા. સુરેશભાઈ ધવલસિંહજી, મારી વાત તમને પણ છે કે માની લો કે માડમ નો તો એમણે કહ્યું છે, માની લો કીધું છે. 9 દિવસ થી તમે એક હતું શાસન ચલાવી રહ્યા છો. અધ્યક્ષ ને તમે એવી નિયુક્તિ કરી છે કે જેની વિચારધારા માત્ર બીજેપી તરફી હોય અને બીજેપી તરફીના ડિસિઝન હોય છે. વારંવાર તમે કયા આ 9 દિવસ તમે આટલા દિવસ દરમિયાન કયા ભારતીય જનતા પાર્ટીના કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા? કેમ તમારા ગૃહની અંદર ઉભા નથી જતા? કેમ તમારા સામે નથી જવાબ આપતા? કેમ તમારા જેમ તેમ નથી વર્તણૂક કરતા? લાવો ફૂટેજ અને રજૂ કરો આટલા દિવસનું. સરકારને જનતા સામે ખુલ્લું પાડો કે કોંગ્રેસ સાચી છે કે ભાજપ સાચી છે. અરે ખાલી માત્ર જૂઠું બોલવાની વાતો બંધ કરી દો સુરેશભાઈ. ખરેખર તમે સુરેશભાઈ, જગદીશભાઈ નો જે એટીટ્યુડ છે એમના વિસ્તારની અંદર પણ પબ્લિક ને ખબર છે. અને ધવલસિંહભાઈ, એ લોકો બોલવાનું પણ ભાન નથી હોતું, એટલા માટે એમને સંસદીય બાબતો. અરે તમારા સંઘવી અરશદ સંઘવી ટેક છેલ્લે ખૂણામાં બેઠા હતા, સુરત ના ધારાસભ્ય, દોડીને આવીને સીધા મારવા આયા હતા. ક્યાં તમારી ત્યાં માનવતા આવી ગઈ હતી એ વખતે? અરે તમારા એક મંત્રી મારવા આયા હતા. લાવો ફૂટેજ, મને ખબર છે, હું કહું સાચી છું. તમારા
તમારા ગુટબંધી નું પરિણામ આ ઝઘડામાં થયું છે. અરે કોઈ એક છે, કોંગ્રેસ એક છે, અત્યારના ભારતીય જનતા પાર્ટીમાં ફૂટબંધી છે. નીતિનભાઈને ખાતું નથી આપ્યું, એનો આ ગુસ્સો નીકળી રહ્યો છે. એટલે જગદીશભાઈ જેમ તેમ બોલતા હતા, બાકી તમારા મંત્રી બનાવવાના હતા નીતિનભાઈ ને, તમારામાં છે પ્રોબ્લેમ, અમારામાં નથી. વડીલ આજે જે બન્યું ને એ કોંગ્રેસ નું અંદર નું રાજકારણ, કોઈ રાજકારણ નથી. કોંગ્રેસ એક છે ને એક જ રહેવાની છે. અને અધ્યક્ષે તલાવ્યું છે, અમારો કચરો તો લઈ ગયા તમે સાહેબ. અમરીશભાઈ ને એ નહીં, એમનભાઈ વિક્રમભાઈ માડમ કે જેમને તો પ્રશ્ન પૂછવાનું કહીએ દીધું. અરે કીધું જ નથી, લાવો ફૂટેજ લાવો ને, તમે કેમ આ ખોટા આક્ષેપ કરો છો? એમને કહ્યું, અરે હવે તો હું આ પબ્લિક જોઈ છે, જાહેર જનતાની સામે હું કહું છું, આપને ફૂટેજ આપો, આપ સાચા હોય તો રજૂ કરો. સુરેશભાઈ ફૂટેજ રજૂ કરો, શું વાંધો છે, રજૂ કરો. વિક્રમ સ્વીકારી લઈએ જાઓ. પહેલા પ્રશ્ન થી વિક્રમ માડમે ચેલેન્જ સ્વીકારી લઈએ તો છેલ્લે સુધી એક કલાક સુધી એમનો વારંવાર અચ્છા અધ્યક્ષશ્રીએ ઈશારો કરીને કીધું કે હું તમને પૂછું છું, તેમ છતાંય અધ્યક્ષશ્રીએ પૂછ્યું નથી. અરે વિક્રમ માડમ છે, કેમ નથી પૂછવામાં આવતા? જો મને કહેતા હોય તો હું આ સ્ટેજ ઉપર બોલું. વિપક્ષના નેતા બોલ્યા પછી એના પછી શૈલેષભાઈ બોલવાનું ચાલુ કર્યું. અરે વિપક્ષના નેતા પહેલા પણ હાથ ઊંચો કર્યો હતો એમણે. અરે તમારા માન્ય નીતિનભાઈ પહેલા પણ સૌથી પહેલો હાથ એમનો ઊંચો હતો વિક્રમ માડમનો. આ વિષય કોંગ્રેસના સભ્યોનો હતો, ભારતીય જનતા પાર્ટીના કોઈ સભ્યનું બોલવા નથી દીધા છેલ્લી આ 20 મિનિટમાં. અરે ચાર જણા બોલ્યા તમારા, કેમ આમ કરો છો? 5 મિનિટ કોંગ્રેસ, 15 મિનિટ બરાબર. પણ સુરેશભાઈ તમે કદાચ આરામ ઉપર હશો, તમને નોલેજ નહીં હોય. વજુભાઈ ઠીક છે, વજુભાઈ મારે એ સીધો એ સવાલ છે. ના ના હું ઠીક છે. સુરેશભાઈ બહુ આનંદની વાત છે, તમે ને ભાજપને શાસક અને કોંગ્રેસ આવું જ કરતા રહો અને જનતાના પ્રશ્નો ના ઉઠે ને એના માટે હંમેશા પ્રયાસ કરજો. તમે જનતાએ ચૂંટીને મોકલ્યા છે તમને, એ સૌથી મોટો પ્રશ્ન છે. મર્યાદા રાખી, મર્યાદા 3 વર્ષ સસ્પેન્ડ શું કામ કરવાની? હું એમ કહું છું જેલમાં કેમ નહીં પૂર્યો અને કરતું રહે છે? જેલમાં કેમ નથી પૂર્યા? હું એમ કહું છું તમને, મર્યાદા છોડી નથી ભારતીય જનતા પાર્ટી. વજુભાઈ વજુભાઈ મુદ્દો એ છે, પૂર્વનો વિષય અધ્યક્ષ નો, મુદ્દો એ છે કે જો એમનો વાંક છે તો જનતાનો શું વાંક જે ચૂંટાઈને મોકલ્યા છે? એમનો અવાજ તો હવે 3 વર્ષ સુધી દબાઈ ગયો ને. અત્યારે આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે અત્યારે જે જાહેરમાં અત્યારે રૂબરૂ જે આપણે ચર્ચા થઈ રહી છે, અત્યારે જનતા જોઈ રહી છે, એ મૂલ્યાંકન કરે છે બંને ધારાસભ્યોનું કે તમે ઊંડાણમાં કેવા છો, ધારાસભ્ય કેવો હોવો જોઈએ, નમ્રતા. ગાંધી બાપુએ આવું શીખવાયું, એક ગાલ ધરે તો બીજો સામે ગાલ ધરી દો, એણે કોઈ દિવસ કોઈની સામે અવાજ નથી ઉઠાવ્યો. આ રીતે એ કદી કોંગ્રેસની સરકાર હોય કે કોંગ્રેસના મૂળભૂત મૂલ્યો હોય, મૂલ્યોને સમજાવતા તો શીખો. ભાજપના મૂલ્યો તો તમે સમજો કે ભાજપે કેવા મૂલ્યવાન લોકોને આગળ ધરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે તો ગમે તે લોકોને તમે આવકારી લો છો, એ કોંગ્રેસનો હોય કે ગમે તે હોય, કોંગ્રેસ પણ એ જ કરે છે. પણ તમારું મૂલ્ય નિશ્ચ જે સમાજ અપેક્ષા રાખે છે, બંને પક્ષ પાસેથી અપેક્ષા રાખે છે, એ મૂલ્ય લોસ તમે શું કરી રહ્યા છો? સાંજે સૂતી વખતે એટલો તો વિચાર કરો કે તમે ચૂંટાઈને આવ્યા પછી લોકોના પ્રશ્નો તમે કઈ ભાષામાં અને કઈ રીતે લોકો સમક્ષ અને વિધાનસભાના ફલક સમક્ષ રજૂ કર્યા છે. લોકો એ જુએ છે કે લોકો માટે, લોકો ગરીબો છે, લોકો સામાન્ય લોકો છે, લોકોને લોકોના અનેક અનેક પ્રશ્નો છે, એ તમારે ગાળા ગાળી કરીને આ પ્રશ્નોને ઉકેલવાના છે. ગાળા ગાળીને પ્રશ્નો ઉકેલવાના છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટ્યા છે. રાજુલાના ઇડોરણા ચોકડી પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે, ટાયરો સળગાવીને વિરોધ કરવાના મેસેજ આવી રહ્યા છે. ભાવનગરના સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો છે. કાર્યકર્તાઓએ રોડ પર ટાયરો સળગાવીને વાહન વ્યવહાર અટકાવ્યો છે. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રસ્તા પર ચક્કાજામ કર્યું છે. આ અમરીશ ડેર, હું આપને જણાવી દઉં કે રાજુલાના ધુરંધરને વર્ષોથી ચૂંટાતા એવા હીરા સોલંકીને હરાવીને એમણે આ વિધાનસભામાંથી પ્રવેશ કર્યો છે. કદાચ જનતાને એવું હશે, દરમાં પણ આપણે વિધાનસભામાં હંગામો થયો હતો, કુંડાઓ તોડવામાં આવ્યા હતા. 23 ફેબ્રુઆરી 2017 પણ ભાજપના અને કોંગ્રેસના ધારાસભ્યો એકબીજા ઉપર આક્ષેપ કરીને એમાં કોંગ્રેસના બળદેવ ઠાકોરને પગે પણ ઈજા થઈ હતી. 14 માર્ચ 2018 પણ આજે આ સ્થિતિ થઈ છે. જમ્મુ કાશ્મીરમાં પણ આવી ઘટના ઘટી છે. તમિલનાડુ, કેરળ, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઓડિશા
અને પશ્ચિમ બંગાળમાં પણ આવી ઘટનાઓ ઘટી છે. આવું થતું કેમ હોય? સામાન્ય રીતે તમને સવાલ એ છે. હવે ખરેખર એ તો આ 8-10 દિવસના તમે ફૂટેજ કાઢો અને વ્યવસ્થિત તપાસ કરો તો ખબર પડે, અને વ્યવસ્થિત તપાસમાં પણ જો નિષ્પક્ષ તપાસ થાય તો ખબર પડે. સુરેશભાઈ, મારો સવાલ એ છે કે આ સમગ્ર ઘટના ઘટી ત્યારબાદ શાસક પક્ષે પ્રસ્તાવ મૂક્યો અધ્યક્ષશ્રીને કે આ લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. હું એમ કહું છું કે એ સસ્પેન્ડ કરવા કરતા એમના ઉપર કેસ ન ઠોકી શકાય? એમના પ્રજાના પ્રતિનિધિત્વ કરી રહ્યા છે સાહેબે, એ ત્યાંથી ચૂંટાઈને આવ્યા છે. તમે એને હું નથી મોકલ્યા, એને ત્યાંની જનતાએ મોકલ્યો છે, તમે જેલમાં પૂરી દો. પણ 3-3 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાનું કારણ શું? પહેલું કામ કે એના મુદ્દા નહીં ઉઠાવી શકે જનતાના, એના મતવિસ્તારના, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે વિપક્ષે પણ આક્ષેપ કર્યા હોય તો શાસક પક્ષમાં પણ એમાંથી કેમ એક્શન ન લેવાયા? મારે આ બે વસ્તુ તમારી પાસેથી નિષ્પક્ષપણે સમજવી છે. તમે પાર્ટીના ભલે હોય પણ 5% ખેંચજો, 95% તમે નિષ્પક્ષ જવાબ આપજો. સુરેશભાઈ, હવે હું આનો નિષ્પક્ષ જવાબ જો આપું તો આના પહેલા આજે હમણાં વાત થઈ તો માનનીય અધ્યક્ષશ્રીએ જયારે નિર્ણય આપ્યો એના પહેલા એમણે એવું કહ્યું હતું કે આ પ્રતાપભાઈ દુધાજ છે, એ ડેઇલી રોજ ગમે તે અને ગમે તેની બાબતમાં ઉશ્કેરાઈ જઈને ઉભા થતા હતા અને અધ્યક્ષ એમને વોર્નિંગ આપતા હતા. આજ સુધી વિધાનસભા ચાલુ થઈ ત્યારથી ડેઇલી આવું અધ્યક્ષશ્રીએ કહ્યું, વિપક્ષના નેતાએ પણ કઈ વચ્ચે કહ્યું નહીં, કારણ કે વાત સાચી હતી. બીજું, આજે જે ઘટના બની છે અને એ બંને પક્ષની મારામારી આવો વિષય નથી. ભારતીય જનતા પાર્ટીના માનનીય ધારાસભ્ય શ્રી ઉપર હુમલો છે અને આ હુમલો કરી અને રીતસર પકડાઈ જવા પછી એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે એમને ગાળો બોલી. મારે આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને સાચું એ જણાવવાનું છે કે આજે જે બન્યું, વિરોધ પક્ષ હંમેશા એવું કહેતો કે અધ્યક્ષશ્રી પ્રશ્નો ઓછા કરે છે, રોજ 5-6 પ્રશ્નો થાય છે, 8-8 પ્રશ્નો થાય છે, તો વધુમાં વધુ એમને નિયમોના નિયમ બતાવી આગળના અધ્યક્ષના રૂલિંગ બતાવ્યા હતા અને કહ્યું હતું કે અધ્યક્ષશ્રી ઓછા પ્રશ્નો કરે છે. તો પણ પહેલો જ પ્રશ્ન હતો, બધા જ પ્રશ્નો એમાં 15 મિનિટ થઈ પેલા, અને 15 મિનિટ થયા પછી અધ્યક્ષશ્રીએ કહ્યું કે મોટા ભાગના પ્રશ્નો કોંગ્રેસના જ ધારાસભ્યો પૂછ્યા છે, ભારતીય જનતા પાર્ટીના 20% ને 80% કોંગ્રેસના સભ્યોએ પ્રશ્નો પૂછ્યા છે. છતાં પણ વિરોધ પક્ષના નેતાએ ઉભા થઈ અને જયારે કહ્યું, અને વિરોધ પક્ષના નેતા જયારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે હંમેશા આપ જોતા હશો તો એ પહેલા ભાષણ કરે છે અને 1 મિનિટનો પ્રશ્ન હોય એમાં 5 મિનિટ કરે છે. તો એમણે જયારે આ પ્રશ્ન કરવાનો ચાલુ કર્યો, સુરેશભાઈ મારે સમજવું છે, જયારે વાત થઈ, સુરેશભાઈ મારે એ સમજવું છે, એટલે એનો અર્થ એ થયો કે આપણે નક્કી કર્યું હતું કે બરોબર છે હવે આમને કાઢી મૂકો એમ વિધાનસભામાંથી? ના, એવો વિષય જ નથી આવતો. નહીં નહીં, જો એવું કાઢી મૂકવાનું કર્યું હોય તો 5 મિનિટ પછી જ જો કહી દીધું હોત માનનીય અધ્યક્ષશ્રીએ કે હવે તમને સમય નથી આપતા તો એ જતા રહો. પણ 20 મિનિટ આપ્યો, આજ સુધીના ઇતિહાસમાં સૌથી મોટો પ્રશ્ન હતો આ. સુરેશભાઈ મારી વાત સાંભળજો તમે, મારો હજી પ્રશ્નનો જવાબ નથી મળ્યો. હું એમ કહું છું 3 વર્ષના સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ શું કામ મૂક્યો? અરે એમને જેલ કેમ ન જવા દીધું? એમ કહું છું કે એમણે જો ગુનો કર્યો છે, એમણે જો માઇક ઉઠાવ્યું છે તો એને જેલ મોકલો. મારી મુદ્દો એ છે કે તમે પ્રસ્તાવ કેમ મૂક્યો 3 વર્ષ સુધી એને જનતાનો મૂકી ન શકે? વિધાનસભા ચૂંટાઈ ના આવ્યું 3 વર્ષ સુધી વિધાનસભા પરિસરમાં ના આવી શકે? અને શબ્દોના શબ્દ એમણે નહીં, મારી વાત તમે પ્રસ્તાવ કેમ મૂકી શકો? મારો એ સવાલ છે. એના કરતા શબ્દોના બાણથી ભારતીય જનતા પાર્ટીને વિંધી શક્યા હોત. વિધાનસભામાં
વિધાનસભામાં આવા ગુંડાગીર્દીના દ્રશ્યો ક્યારે થયા નથી અને જયારે કરવાની લોકો આપણને જોતા હોય તો એ પ્રમાણે જો આપણે કરીએ તો લોકો આપણને જોઈ રહ્યા છે અને એમને સબક ના શીખવાડે અને કાયદાકીય રીતે અધ્યક્ષને મળેલા પાવર ની રીતે અધ્યક્ષને પ્રસ્તાવ કોણે મૂક્યો છે નહીં અધ્યક્ષને પ્રસ્તાવ કોણે મૂક્યો છે કોંગ્રેસના વિપક્ષના નેતા અને માનનીય શૈલેષભાઈ મને ચિંતા નથી કે સુકામાને 3 વર્ષ સસ્પેન્ડ કર્યો મને એ ચિંતા છે કે આગામી સરકાર કદાચ કોંગ્રેસ ને આવી તો ફરી ભાજપના આ હાલ કરશે ને એ જનતાનો શું ભાગ મારો સવાલ એ છે કે તમે ફરીથી કોંગ્રેસ અત્યારે હોય સમજો સરકારમાં ભાજપના હાલ જો મર્યાદા કોઈ પણ માણસ હોય ને એ મર્યાદા રહેવું જોઈએ અને સંસદની ગાઢ બોલી શકે મર્યાદા કેવાય જગદીશભાઈને મર્યાદા શીખવાડો જગદીશભાઈને સિનિયર છે એમણે એવું કહ્યું છે એમ જગદીશભાઈએ ક્લિયર કટ ગૃહમાં કહ્યું અરે રજૂ કરો ને તમે રજૂ કેમ નથી કરતા અરે તમે એમ કહો છો અરે એક આદેશ અરે સુરેશભાઈ રજૂ કરવામાં શું વાંધો છે મીડિયા સમક્ષ આપો મારી સુરેશભાઈ એક આદેશ તમે તાલી મારીને બતાવો સુરેશભાઈ એક આદેશ તાલી મારીને બતાવો તમે એક આદેશ તાલી મારો તાલી હંમેશા બે હાથે વાગે છે સામેથી ના સુરેશભાઈ તમે આક્ષેપ કરી રહ્યા હતા વિરોધ પક્ષના નેતા ભાષણ કરે છે પહેલા પ્રશ્નની અંદર માત્ર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને પ્રદીપસિંહ જાડેજા સાહેબ ઉભા થઈ અને પહેલા ભાષણ કર્યું કોંગ્રેસ વિરોધનું બરાબર છે તેમ છતાંય કોંગ્રેસના એક પણ આગેવાને કોઈ પણ શબ્દ ઉચ્ચાર્યા નથી વિક્રમભાઈ માડમ સાંસદ હતા સુરેશભાઈ ધવલસિંહજી મારી વાત તમને પણ છે કે માની લો કે માડમ નો તો એમણે કહ્યું છે માની લો કીધું છે 9 દિવસથી તમે એક હતું શાસન ચલાવી રહ્યા છો અધ્યક્ષ ને તમે એવી નિયુક્તિ કરી છે કે જેની વિચારધારા માત્ર બીજેપી તરફી હોય અને બીજેપી તરફીના ડિસિઝન હોય છે વારંવાર તમે કયા આ 9 દિવસ તમે આટલા દિવસ દરમિયાન કયા ભારતીય જનતા પાર્ટીના કોઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા કેમ તમારા ગૃહની અંદર ઉભા નથી જતા કેમ તમારા સામે નથી જવાબ આપતા કેમ તમારા જેમ તેમ નથી વર્તણૂક કરતા લાવો ફૂટેજ અને રજૂ કરો આટલા દિવસનું સરકારને જનતા સામે ખુલ્લું પાડો કે કોંગ્રેસ સાચી છે કે ભાજપ સાચી છે અરે ખાલી માત્ર જૂઠું બોલવાની વાતો બંધ કરી દો સુરેશભાઈ ખરેખર તમે સુરેશભાઈ જગદીશભાઈ નો જે એટીટ્યુડ છે એમના વિસ્તારની અંદર પણ પબ્લિક ને ખબર છે અને ધવલસિંહભાઈ એ લોકો બોલવાનું પણ ભાન નથી હોતું એટલા માટે એમને સંસદીય બાબતો અરે તમારા સંઘવી હર્ષદ સંઘવી ટેક છેલ્લે ખૂણામાં બેઠા હતા સુરતના ધારાસભ્ય દોડીને આવીને સીધા મારવા આવ્યા હતા ક્યાં તમારી ક્યાં માનવતા આવી ગઈ એ વખતે અરે તમારા એક મંત્રી મારવા આવ્યા હતા લાવો ફૂટેજ મને ખબર છે હું કહું સાક્ષી છું હું તમારા ગુટબંધીનું પરિણામ આ ઝઘડામાં થયું છે અરે કોઈ એક છે કોંગ્રેસ એક છે અત્યારના ભારતીય જનતા પાર્ટીમાં ફૂટબંધી છે નીતિનભાઈને ખાતું નથી આપ્યું એનો આ ગુસ્સો નીકળી રહ્યો છે એટલે જગદીશભાઈ જેમ તેમ બોલતા હતા બાકી તમારા મંત્રી બનાવવાના હતા નીતિનભાઈ તમારામાં છે પ્રોબ્લેમ અમારામાં નથી વડીલ આજે જે બન્યું ને એ કોંગ્રેસ નું અંદર નું રાજકારણ કોઈ રાજકારણ નથી કોંગ્રેસ એક છે ને એક જ રહેવાની છે અને અધ્યક્ષે ચલાવ્યું છે અમારો કચરો તો લઈ ગયા તમે સાહેબ અમરીશભાઈ ને એ નહીં એમનભાઈ વિક્રમભાઈ માડમ કે જેમને તો પ્રશ્ન પૂછવાનું કહીએ દીધું પહેલા પ્રશ્ન છેલ્લે સુધી 1 કલાક સુધી એમનો વારંવાર અચ્છા અધ્યક્ષશ્રીએ ઈશારો કરીને કીધું કે હું તમને પૂછું છું તેમ છતાં અધ્યક્ષશ્રીએ પૂછ્યું નથી અરે વિક્રમ માડમ છે કેમ નથી પૂછવામાં આવતા જો મને કહેતા હોય તો હું આ સ્ટેજ ઉપર બોલું વિપક્ષના નેતા બોલ્યા પછી એના પછી શૈલેષભાઈ બોલવાનું ચાલુ કર્યું અરે વિપક્ષના નેતા પહેલા પણ હાથ ઊંચો કર્યો હતો એમણે અરે તમારા માન્ય નીતિનભાઈ પહેલા પણ સૌથી પહેલો હાથ એમનો ઊંચો હતો વિક્રમ માડમનો આ વિષય કોંગ્રેસના સભ્યોનો હતો ભારતીય જનતા પાર્ટીના કોઈ સભ્યોને બોલવા નથી દીધા છેલ્લી આ 20 મિનિટમાં અરે 4 જણા બોલ્યા તમારા કેમ આમ કરો છો 5 મિનિટ કોંગ્રેસ 15 મિનિટ બરાબર પણ સુરેશભાઈ તમે કદાચ આરામ ઉપર હશો તમને નોલેજ નહી હોય વજુભાઈ ઠીક છે વજુભાઈ મારે એ સીધો એ સવાલ છે ના ના હું ત્યાં ઠીક છે સુરેશભાઈ બહુ આનંદની વાત છે તમે ને ભાજપને શાસક અને કોંગ્રેસ આવું જ કરતા રહો અને જનતાના પ્રશ્નો ના ઉઠે ને એના માટે હંમેશા પ્રયાસ કરજો તમે
જનતાએ ચૂંટીને મોકલ્યા છે તમને, એ સૌથી મોટો પ્રશ્ન છે. મર્યાદા રાખી, મર્યાદા મર્યાદા 3 વર્ષ સસ્પેન્ડ શું કામ કરવાની, હું એમ કહું છું જેલમાં કેમ નહીં પૂર્યો અને કરતું રહે છે જેલમાં કેમ નથી પૂર્યા, હું એમ કહું છું તમને. મર્યાદા છોડી નથી ભારતીય જનતા પાર્ટી, વજુભાઈ થોડી નથી વજુભાઈ, મુદ્દો એ છે પૂર્વનો વિષય અધ્યક્ષ નો, મુદ્દો એ છે કે જો એમનો વાંક છે તો જનતાનો શું વાંક, જે ચૂંટાઈને મોકલ્યા છે એમનો અવાજ તો હવે 3 વર્ષ સુધી દબાઈ ગયો ને. અત્યારે આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે અત્યારે જે જાહેરમાં અત્યારે રૂબરૂ જે આપણે ચર્ચા થઈ રહી છે, અત્યારે જનતા જોઈ રહી છે, એ મૂલ્યાંકન કરે છે બંને ધારાસભ્યોનું કે તમે ઊંડાણમાં કેવા છો, ધારાસભ્ય કેવો હોવો જોઈએ, નમ્રતા. ગાંધી બાપુએ આવું શીખવાયું, એક ગાળ ધરે તો બીજો સામે ગાળ ધરી દો, એણે કોઈ દિવસ કોઈની સામે અવાજ નથી ઉઠાવ્યો. આ રીતે એ કદી કોંગ્રેસની સરકાર હોય કે કોંગ્રેસના મૂળભૂત મૂલ્યો હોય, મૂલ્યોને સમજાવતા તો શીખો. ભાજપના મૂલ્યો તો તમે સમજો કે ભાજપે કેવા મૂલ્યવાન લોકોને આગળ ધરવાનો પ્રયત્ન કર્યો હતો, હવે તો ગમે તે લોકોને તમે આવકારી લો છો, એ કોંગ્રેસનો હોય કે ગમે તે હોય, કોંગ્રેસ પણ એ જ કરે છે. પણ તમારું મૂલ્ય નિશ્ચય જે સમાજ અપેક્ષા રાખે છે, બંને પક્ષ પાસેથી અપેક્ષા રાખે છે, એ મૂલ્ય લોસ તમે શું કરી રહ્યા છો? સાંજે સૂતી વખતે એટલો તો વિચાર કરો કે તમે ચૂંટાઈને આવ્યા પછી લોકોના પ્રશ્નો તમે કઈ ભાષામાં અને કઈ રીતે લોકો સમક્ષ અને વિધાનસભાના ફલક સમક્ષ રજૂ કર્યા છે. લોકો એ જુએ છે કે લોકો માટે, લોકો ગરીબો છે, લોકો સામાન્ય લોકો છે, લોકોને લોકોના અનેક અનેક પ્રશ્નો છે, એ તમારે ગાળા ગાળી કરીને આ પ્રશ્નોને ઉકેલવાના છે. કરવું જોઈએ ને આ ગાળા ગાળીને પ્રશ્નો ઉકેલવાના છે. મૂલ્યનિષ્ઠ થોડા બનો. એક એક બ્રેકિંગ આવી રહ્યા છે એના ઉપર આપણે એક નજર. બહારનો પ્રશ્ન પૂછવામાં આવે પણ હું એમ અરે તમારા માટે તો બધા પ્લેટફોર્મ બહાર છે. મુદ્દા ઉપર લાઈવ કરવાની વાત કરું છું કે ભલે લાઈવ થાય, જનતા જુએ, ભલે જનતા ભલે જુએ, લાઈવ થાય એમાં શું વાંધો છે. મારો વિષય એક જ છે કે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી અને વિપક્ષના નેતા શ્રી ની કાર્યકારિણી સમિતિ જ આ નિર્ણય કરી શકે. પણ રજૂઆત તો કરી શકો ને તમે, વિપક્ષના નેતા નહીં રજૂઆત તો કરી શકો ને કરતા હોય ધવલસિંહ, તમે બધે રજૂઆત કરો. જનતાના છી એટલે તમે તમારા મુખ્યમંત્રીના ઓપિનિયન ના હોય, મુખ્યમંત્રીની અંડરટેકિંગ દેને ચાલો છો. અમારી બેઠક હોય છીએ, પબ્લિક માટે આયા છીએ ને, એટલે આ જાહેર મંચ ઉપર કહું છું કે લાઈવ બતાવવા માટે તમારી હિંમત નહીં ભાઈ. છોડો છોડો સુરેશભાઈ, કઈ વાંધો નહીં, હું એ સમજુ છું તમારી મર્યાદા કરવાનો વિષય નથી, મારો વિષય નથી, મારો નિર્ણય નથી. સંસદીય સમિતિમાં ચર્ચા થાય તો અમે કહી શકીએ. રજૂઆત તો કરી શકે ને, મુદ્દો એ છે મારો, ભાજપની જવાબદારી લો. ઠીક છે ઠીક છે, સમયનો અભાવ છે, કઈ વાંધો નહીં, કારણ કે કેટલી બધી મર્યાદા હોય મને ખબર છે. અને ભાજપ પાર્ટીમાં તો ખાસ કદાચ આમણે તો હિંમત કરી દીધી કે હું રાજીનામું આપી દઈશ, પણ ભાજપમાં સુરેશભાઈ એવું કહેવા જાય તો મુશ્કેલ પડી જાય. સુરેશભાઈ આ બધી વસ્તુઓ ઘણી બધી, કારણ કે ભાજપમાં તો ત્યાં નહીં નહીં ઘણી બધી હોય છે મને ખબર છે. તમારે તો ડિસિપ્લિન ખાલી આંગળી ઊંચી કરવા બેસાડ્યા છે તમને. એ એ એ મુદ્દો હોય છે ડિસિપ્લિન નો, પણ રજૂઆત કરી શકાય હિંમતમાં. જો એક વસ્તુ છે, જિંદગીમાં કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા ને સાહેબ એ મહત્વનું છે. અને હું તમામ ભાજપના નેતાઓને કહું છું, કોંગ્રેસના નેતાઓને પણ કહું છું કે જનતા માટે કદાચ જીવ જાય ને તો હું એમ કહું છું એ કુરબાન હોવું જોઈએ, માત્ર પદ નહીં, કદાચ જનતા માટે જાન જાય ને તો કુરબાન હોવી જોઈએ, એવી હિંમત આપણા ધારાસભ્યો અને મંત્રીઓમાં જોઈએ છે. અને હું તો એમ કહું છું કે એવા થાવ, ભલે કદાચ હું એમ કહું છું પદ દાઈ ને, પદ ની શું જિંદગી પણ વહી જાય છે, શું મોટી વસ્તુ છે. હું તો એમ કહું છું જનતાના હિત માટે લડતા રહેજો. આજે બસ આટલું જ સમયનો અભાવ છે, એટલે ધવલસિંહજી, સુરેશભાઈ, વજુભાઈ ને મનસ્વીજી ખૂબ ખૂબ આભાર. પણ દર્શક મિત્રો, મને દુઃખ એ વાતનો છે કે આજે જે વિધાનસભામાં લોકશાહીના જે ચીરહરણ થયું છે, ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે. આ દુઃખદ ઘટના ઘટવા પાછળનું કારણ શું છે એ તપાસવી જોઈએ. બીજી વાર આવી ન ઘટના ઘટે એના માટે પણ સાવચેત રહેવું જોઈએ. અને ત્રીજી વસ્તુ કે સસ્પેન્ડ તમે કરો, જે પ્રસ્તાવ મૂકો, અધ્યક્ષનો પાવર છે, પણ પ્રસ્તાવ શાસક પક્ષ મૂકતો હોય અને વિપક્ષ મૂકતો હોય, બંને પક્ષને વિનંતી કરું છું કે એવો પ્રસ્તાવ ના મૂકો કે જનતાનો પ્રતિનિધિને તમે હંમેશ માટે, એટલે કે વર્ષો વર્ષ સુધી, બબે ત્રણ વર્ષ સુધી બહાર રાખો સાહેબ વિધાનસભા. તો એનો મતલબ શું છે? હું તો એમ કહું છું કે આ બહુ જ ખરાબ પરિસ્થિતિ કહેવાય. અને કદાચ એમણે ગુનો કર્યો હોય તો એમને જેલ કરાવો છે, એને સજા ભોગવવી પડે. જેણે પણ કર્મ ખરાબ કર્યું હોય, ગુનો કર્યો હોય, તો એને જેલની સજા થવી જોઈએ. પણ જનતાનો અવાજ એ રૂંધાવવાનો જોઈએ, કારણ કે જનતા તમને સાહેબ ટેક્સ આપીને, હું આજે પણ કહું છું કે અમે બ્રશ કરીએ છીએ અને બાઇક કે ગાડી લઈને જઈએ છીએ ને પેટ્રોલ ડીઝલથી માંડીને સાંજે આવીએ ને ત્યાં સુધી તમામને
તમામ મામલામાં અમે તમને ટેક્સ ભરીએ છીએ. તમે એમને એમ રાજ લાલ બત્તી નથી ભરતા સાહેબ, અમારા પૈસાથી તમે ફરો છો. અને આજે તમામ મંત્રીઓ કે જે લોકો જોઈ રહ્યા છે વીટીવી, એને હું અપીલ કરું છું કે કદાચ તમે તમારા પાર્ટીથી ન ડરો તો કઈ નહીં, પણ ભગવાનથી તો ડરો. એ વસ્તુ તો બહુ અગત્યની છે ને જિંદગીમાં. અમાર કોઈ નથી. આજે સિકંદર જેવા સિકંદરમાં દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, અને તમારે ને મારે પણ જવાનું છે. પણ એવું કામ કરીને જઈએ કે જનતાના હિત માટે હોય, એવું નહીં કે પોતાના જનતાના અહિત માટે આપણે કામ કરીએ. એવી આપણી હોશિયારી નથી જોતી. મારે એવા કોઈ ધારાસભ્ય કે મંત્રીની હોશિયારી નથી જોતી કે જે જનતાનો અહિત થાય અને પાર્ટીનો હિત થાય, એવું ન હોવું જોઈએ. પાર્ટીનું અહિત થવું હોય તો થાય, પોતાનું અંગત અહિત થવું હોય તો થાય, જનતાનું અહિત ન થવા દેતો સાહેબ. આવા લોકોની મારે જરૂર છે. આજે બસ આટલું જ. ફરીથી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટી ન્યૂઝ. આર પારમાં આજે પેટા ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે, એ પરિણામો ખરેખર શાસક ભાજપ માટે, એનડીએ માટે આંખ ઉગાડનારા છે. એ જો તમે હેમત સાથે